ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં હાલ રેફરલ હોસ્પિટલમાં દર્દીઓ જર્જરિત છતના કારણે જીવના જોખમે સારવાર લઈ રહ્યા છે, તો બીજી તરફ હોસ્પિટલના કર્મચારીઓ પણ જીવના જોખમે કામ કરતા નજરે પડી રહ્યા છે. જંબુસર અને આજુબાજુમાં આવેલ ત્રણ તાલુકાઓની ગરીબ પ્રજાનું કમનસીબ તો જુઓ કે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ નવનિર્મિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન નિર્જન અવસ્થામાં છે, ત્યારે જંબુસરની પ્રજાને હાલ કરોડોના ખર્ચે નવનિર્મિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો લાભ ક્યારે મળશે, જેની તાલુકા અને નગરની ગરીબ જનતા કાગડોળે રાહ જોઈ રહી છે. સરકાર દ્વારા હોસ્પિટલના સર્જન પહેલા દર્દીઓની જટિલ સારવાર માટે મોટી મોટી વાતો કરવામાં આવી હતી. દર્દીઓને આશા હતી કે ભરૂચ અને વડોદરામાં જટિલ સારવારના ફેરા ઘટશે, પરંતુ હોસ્પિટલનું લોકાર્પણ કોના ઇશારે અટક્યું છે, જે જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે. હોસ્પિટલનું બિલ્ડિંગ 1960માં બંધાયેલ હતું અને વરસાદની ઋતુમાં વારંવાર એટલે થોડું ઘણું રિપેરિંગ પણ થયેલું છે, પણ હવે જ્યારે પીઆઈયુને બતાવ્યું ત્યારે એ લોકોએ કહ્યું છે કે હવે આ બિલ્ડિંગ જર્જરિત અવસ્થામાં થઈ ગયું છે અને વાપરવા લાયક નથી. એટલે આપણી પાસે નવું બિલ્ડિંગ છે, પણ એનું ઉદ્ઘાટન થાય ત્યારે અમે વાપરી શકીએ એવું છે. એટલે હવે એનું સરકારશ્રી તરફથી અમને લીલી ઝંડી મળે તો અમે ત્યાં શિફ્ટ થવા તૈયાર છીએ.